गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे धोरण चार नी अंदर प्रथम सत्र पूरु थयुं। हवे आपणे विद्यार्थी मित्रों द्वितीय सत्र में प्रवेश कर्या छे। तो विद्यार्थी मित्रों आ तमारुं पाठ्यपुस्तक छे, बराबर। प्रथम सत्रनी स्वापोथी पूरी थई, तो हवे विद्यार्थी मित्रों तमारे बीजा सत्रनुं आ पाठ्यपुस्तक छे અને બીજા સત્રની આ તમારી સ્વાધ્યાય પોથી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી ના ખરીદી હોય તો ખરીદી લેજો। આ તમારી તૃતીય સત્રની પાઠ્યપુસ્તક છે। હવે આપણે પ્રથમ ચેપ્ટર જોઈશું, નઈ રા। પ્રથમ ચેપ્ટર છે આપણું, પ્રથમ પાઠ છે નૈરા। અભ્યાસ એક, પહેચાને, પઢે ઓર બોલે। આપણે પ્રશ્ન એક જોઈશું, અભ્યાસ એક જોઈશું। આ જે ચિત્ર છે તે ચિત્રને તમારે ઓળખવાનું છે, બરાબર। આ ચિત્રને ઓળખવાનું છે તમારે, આ ચિત્રને વાંચવાનું છે અને બોલવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર છે પતંગ। શેનું ચિત્ર છે? પતંગનું ચિત્ર છે। શેનું ચિત્ર છે? પતંગ। તો આ ચિત્ર છે પતંગ। શેનું ચિત્ર? પતંગનું ચિત્ર। ચિત્ર છે પતંગ। શેનું છે? પતંગનું। આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો પતંગ। હવે આપણે આગળનું ચિત્ર જોઈશું, શેનું ચિત્ર છે? પોપટનું। તો પોપટને આપણે હિન્દીમાં શું કહીશું? તોતા। શું કહીશું આપણે? તોતા। હવે આપણે આગળનું ચિત્ર જોઈશું, મોર। શેનું ચિત્ર છે? મોર। આગળનું ચિત્ર છે ઘોડા। ઘોડાનું ચિત્ર છે આગળ। આ ચિત્ર તમને દેખાય છે, શેનું છે વિદ્યાર્થી મિત્રો? હાથી। ઘર, રથ, મોટર, પેડ, પતંગ। પતંગ એટલે પતંગ। તોતા, તોતા એટલે પોપટ। મોર, મોર એટલે મોર। ઘોડા, ઘોડા એટલે ઘોડો। હાથી, હાથી એટલે હાથી। ઘર, ઘર એટલે ઘર। રથ, રથ એટલે રથ। મોટર, મોટર એટલે ગાડી। પેડ, પેડ એટલે ઝાડ। પપીતા, પપીતા એટલે પપૈયું। ટમાટર, ટમાટર એટલે ટામેટું। ડમરું, ડમરું એટલે ડમરું। ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો। છાતા,
છાતા એટલે છત્રી. સીડી, સીડી એટલે સીડી. સપેરા, સપેરા એટલે મદારી. થન, થન એટલે આંચળ. યજ્ઞ એટલે યજ્ઞ. ધનુષ, ધનુષ એટલે બાણ. ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય. અને ઋષિ એટલે ઋષિ. અભ્યાસ એક જોયો. આ ચિત્ર છે, ચિત્રના આધારે આપણે નામ જોયા. પતંગ. તમારે પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે ચિત્રોના નામ બોલવાના. પતંગ, તોતા, મોર, ઘોડા, હાથી, ગર, રથ, મોટર, પેડ, પપીતા, ટમાટર, ડમરુ, ઠઠેરા, છાતા, સીડી, સપેરા, થન. આ ચિત્ર તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? થન, ન, થન, થન એટલે આંચળ. આ ચિત્ર છે યજ્ઞ, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય, ઋષિ. તો અભ્યાસ એક જોયો આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ બે, એટલે પ્રશ્ન બીજો, બરાબર? તો દેખકર સહી રૂપ સે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક મૂળાક્ષર આપ્યા છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમને આ મૂળાક્ષર આપ્યો છે ખ. કયો આપ્યો છે? ઘ. તો તમારે અહીંયા ઘ લખવાનો, બરાબર? ડબલ અક્ષરની અંદર લખવાનો છે, બરાબર? આ હવે આપણે આગળનો મૂળાક્ષર જોઈશું. આવી રીતે તમારે બનાવી દેવાનું. મ એટલે અમુક મૂળાક્ષર આપ્યા છે, તમારે ડબલ લાઈનની અંદર લખવાના રહેશે. તો આ મૂળાક્ષર છે ઘ, આ મૂળાક્ષર છે મ, આ મૂળાક્ષર છે ન, આ મૂળાક્ષર છે ર, સ, સ, જ્ઞ, ક્ષ, વ, પ, સ, ટ, ધ, ઠ, ડ, ડ,
य ह छ त्र रु। विद्यार्थी मित्रों, अपने अभ्यास बे ની અંદર ડબલ અક્ષર માં તમારે મૂળાક્ષર કૂટીને લખવાના છે। તો મૂળાક્ષર છે ગ મ ન ર સ સ જ્ઞ ક્ષ વ પ સ ટ ઠ ડ ડ ત થ ધ ગ ય હ છ ત્ર રુ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ એકનો પ્રશ્ન જોયો, અભ્યાસ બેનો પ્રશ્ન જોયો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 3, ગુજરાતી ઓર હિન્દી વર્ણો કો સમજીએ, બોલ કર પઢીએ ઓર લિખીએ। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પૂછાય છે ગુજરાતી વર્ણોના હિન્દી વર્ણો લખો। ગુજરાતી મૂળાક્ષરોના હિન્દી મૂળાક્ષર લખો, બરાબર। તો તમને અહીંયા અમુક મૂળાક્ષર આપ્યા છે હિન્દી અને ગુજરાતીમાં, આખો કક્કો કે આખા વ્યંજન આપ્યા નથી। તો અહીંયા પહેલો છે ગ, ઘને હિન્દીમાં આવી રીતે લખીશું ઘ। મ, પહેલા ગુજરાતી મૂળાક્ષરો છે એની સામે હિન્દી મૂળાક્ષરો, તો તમારે આવી રીતે લખવાના, બરાબર। ઘ ગ મ મ ન ન ર ર સ સ સ। કયો સ છે વિદ્યાર્થી મિત્રો? સરબતનો સ છે। તો સ ને હિન્દીમાં સ આવી રીતે લખીશું। ચાલો, એની નીચે સ છે, કયો છે વિદ્યાર્થી મિત્રો સ? તો સપેરાનો સ છે, સ છ। જ્ઞ જ્ઞ ક્ષ ક્ષ વ વ પ પ સ સ સ સ જ્ઞ જ્ઞ ક્ષ ક્ષ વ વ પ પ સ
ઢ, તો હિન્દીમાં આવી રીતે લખીશું ઢ ત ત થ થ ધ ધ ઘ ઘ ય ય હ હ છ છ ત્ર ત્ર રુ રુ તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 3 નો અભ્યાસ કર્યો. ગુજરાતી મૂળાક્ષરોની સામે હિન્દી મૂળાક્ષરો લખેલા જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ નોટબુક્સની અંદર આવી રીતે ગુજરાતી મૂળાક્ષરોની સામે હિન્દી મૂળાક્ષર લખવાના. ઘ ઘ મ મ ન ન ર ર શ સ સ સ જ્ઞ જ્ઞ ક્ષ ક્ષ વ વ પ પ સ સ ટ ટ ઠ ઠ ડ ડ ડ ડ ત ત થ થ ધ ધ ગ ગ ય ય હ હ છ છ ત્ર ત્ર રુ રુ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે પ્રશ્ન 1 થી 3 જોયો, બરાબર? પ્રશ્ન 1 જોયો, અભ્યાસ ચિત્રો પરથી આપણે તેના નામ જોયા, બરાબર? પહોંચાને પદે વર બોલીએ, તો આ ચિત્રો છે. ચિત્રો પરથી આપણે નામ જોયા. પતંગ, તોતા, મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેર, પપીતા, ટમાટર, ડમરુ, ઢઢેરા, છાતા, સીડી, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય, ઋષિ.
तो विद्यार्थी मित्रों तमारे आज गृह कार्य नी अंदर प्रश्न एक प्रश्न बे अने प्रश्न त्रण नोटबुक्स नी अंदर लखी तैयार करवाना रहेशे।